भारत देशना खेडूतो किसान आंदोलन चलावी रह्या छे। छेल्ला दिल्लीमां 67 दिवसथी आंदोलन चाली रह्युं छे ने हवे 6 फेब्रुआरीना दिवसे आखा देशमां बपोरे 12 वाग्याथी 3 वाग्या सुधी राष्ट्रीय अने राज्य मार्गो पर चक्काजाम करवानो निर्णय संयुक्त किसान मोर्चा द्वारा लेवामां आव्यो छे। 40 वधारे संगठनोने संयुक्त किसान मोर्चा द्वारा आ निर्णय लेवामां आव्यो छे। ભારતભરમાં 400 વધારે કિસાન સંગઠનો દ્વારા MSPને કાયમી કરવા માટે અને કાનૂની પાયજામો પહેરાવવા માટે આંદોલન કરી રહ્યા છે અને કાળા 3 કાનૂન જે પારિત કરવામાં આવે છે તેને પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે, જેને લઈને છેલ્લા કેટલાય સમયથી આંદોલન ચાલી રહ્યું છે। ત્યારે આંદોલનને લઈને સરકાર દ્વારા ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવી છે, સડકો ખોદી દેવામાં આવી છે, તારની વાડ બિછાવી દેવામાં આવી છે અને કિસાનો અને ખેડૂતો દિલ્હીમાં ન પહોંચે તે માટે તમામ પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। જે આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો તેમાં સડક ખોદાતી અને સડક પર તારની વાડ બનાવવામાં આવી રહી છે, જાણે કે ચીન અને પાકિસ્તાનની બોર્ડર બનતી હોય તે રીતે દિલ્હીને સરકારે પોતાની જાતે કેદ કરતી હોય તે પ્રમાણે બોર્ડરોને સીલ કરવામાં આવી રહી છે, જે આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો। સડક ખાડા ખોદવામાં આવી રહ્યા છે અને બોર્ડર બનાવી અને દિવાલ પણ બનાવવામાં આવી રહી છે। અગાઉ પણ જ્યારે હાવડી મોદી નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યારે ગરીબોને ઢાંકવા માટે દિવાલ બનાવવામાં આવી હતી અને આ વખતે ખેડૂતો દિલ્હીમાં પ્રવેશ ન કરે તે માટે દિવાલ બનાવવામાં આવી રહી છે, જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો। સરકાર દ્વારા પોતાની જાતને દિલ્હીમાં જાણે કે કેદ કરતા હોય તે પ્રમાણે દિલ્હીની બોર્ડર ઉપર આ દ્રશ્ય જોવા મળી રહ્યા છે અને પાક્કો સડક પર દિવાલ બનાવવામાં આવી રહી છે, સિંધુઈ બોર્ડ રસ્તો રોકવામાં આવી રહ્યો છે, ખેડૂતો દિલ્હીમાં પ્રવેશ ન કરે તે માટેનો સરકાર પ્રયત્નશીલ રહી છે। ખેડૂતો દ્વારા 6 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય આંદોલન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાજ્ય માર્ગ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ચક્કાજામનો કાર્યક્રમ પણ કરવામાં આવશે તેમ જણાવ્યું છે। આમ ખેડૂતોનું આંદોલન વધુ ને વધુ તેજ બની રહ્યું છે અને ખેડૂતોની ખાપ પંચાયતથી લઈને મહાપંચાયતો ભરાઈ રહી છે અને જેમાં ખેડૂત સંગઠનો રાજ્યભરમાં આ આંદોલન વધુને વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે।